માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં ભણવાના છે ગણિત. ગણિત માં આપણો ચેપ્ટર નંબર છે 4, ભાગ અને પૂર્ણ. તો આપણે આવ્યા હતા પેજ નંબર તમારા પેજ નંબર આવેલા આપણે 59 પર, કે રામુ કાકાએ શાકભાજીના ખેતરમાં કેવી કેવી રીતે શાકભાજી વાવેલા છે અને ભાગ કેવી રીતે એના મિત્રોને અને અકબરને આપે છે આપણે જોઈશું. તો જુઓ, અહીંયા તમને કીધું છે અહીંયા તમારે શાકભાજી દોરવાના છે અહીંયા ખાલી જગ્યામાં અહીંયા, બરાબર. તો જુઓ, આ તમારા ટામેટાના ભાગમાંથી કોને કેટલો ભાગ આપે છે તમને અહીંયા બતાવેલું છે કે રામુ આ શાકભાજી મિત્રોને આપવા ઈચ્છતો હતો કે પાંચમા ભાગના ટામેટા આ કેટલા છે, ટામેટા 20 છે. તો 20માંથી પાંચમો ભાગ એટલે કે 4 ટામેટા કોને આપવાના છે, 4 ટામેટા અકબરને. તો જે વસ્તુ અકબરને આપવાની છે તમારે તેમાં ગોલ કરવાનું છે, બરાબર. તો હું હવે લખતી નથી, હું ડાયરેક્ટ તમને સમજાવી દઉં છું. તો 4 ટામેટામાં તમારે અકબરને આપવાના છે એટલે એમાં તમારે ગોળ કરવાનો, અકબરને ગોળ કરો અને નેન્સીમાં તમારે ચોરસ કરવાનું છે. 4 ટામેટા કોને આપવાના છે, તમારે અકબરને. 4 ટામેટા પર તમારે ગોળ કરવાનું છે, બરાબર. હવે 4 ટામેટા, હવે અકબરને મળેલા બટેકા કેટલા મળશે અકબરને, અકબરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ દોરો, બરાબર, અથવા ચોરસ કરી નાખો. તો જુઓ, 4 ટામેટા, હવે 1/3 ભાગ બટેકા અકબરને આપવાના છે. બટેકા કેટલા છે, કુલ બટેકા છે 18. 18માંથી 1/3 ભાગ કરીએ 3, 6, 18, એટલે 6 બટેકા કોને આપવાના છે, 6 બટેકા આપવાના છે અકબરને. તો અકબરના ખાનામાં આપણે ગોલ કરવાના છીએ. તો ટામેટામાં આપણે 4 ટામેટા કરેલા અકબરના, 4 ટામેટા અને બટાકા છે અકબરના 6, તો આ ગોલ કરી નાખજો, બરાબર. હવે શ્રીજાને મળે ટામેટાની સંખ્યા 20માંથી 2/5 ભાગ એટલે કે 8 ટામેટા શ્રીજાને. તો શ્રીજામાં શું કરશો, તો શ્રીજામાં તમે હવે ચોકડી કરી નાખો. 8 ટામેટામાં ચોકડી, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ટામેટામાં ચોકડી કરી, બરાબર. હવે બટેકામાં 18માંથી 3/6 ભાગ એટલે 9 બટેકા, તો આ 9 બટેકામાં પણ ચોકડી કરવાની છે શ્રીજાના. 4, 5, 6, 7, 8 અને 9 બટેકામાં, હવે કેટલા બટેકા વધ્યા, તો બટેકા અને ટામેટાની સંખ્યા કેટલી વધી, તો 3 બટેકા વધ્યા, બરાબર, અને 1, 2, 3, 4, 5 8 ટામેટા વધ્યા, બરાબર. આ 8 ટામેટા વધ્યા નીચેના અને આ 3 ટામેટા નીચેના, 3 બટેકા વધ્યા, બરાબર. તો એ તે આવે, નેન્સીને કેટલા બટેકા અને ટામેટા મળ્યા, તો નેન્સીને બટેકા અને ટામેટા 3 બટેકા અને 8 ટામેટા મળ્યા, બરાબર. તો આ રીતે બાકીનો ભાગ નેન્સીને મળી ગયો. અકબરને અને શ્રીજાન જેટલું આપ્યું એના પછી નેન્સીને 3 બટેકા અને 8 ટામેટા છેલ્લે વધારે મળી ગયા. આવી રીતે લખશો. ચલો એના પછીના પોઈન્ટ પર આવ્યા બાળ મિત્રો. આ રમત 4-4 રમત સમૂહમાં રમી શકાય છે. દરેક ખેલાડીએ નીચે બતાવ્યા મુજબ વર્તુળ બનાવવાનું છે. દરેક કાગળમાં ટુકડા પર 15 ટોકન બનાવવાના છે. તો અહીંયા ટોકન પર લખેલું છે, બરાબર, 15 ટોકન ભેગા કરીને થપ્પી બનાવો. હવે રમત રમવા માટે તૈયાર છો. પહેલો ખેલાડી થપ્પીમાં 1 ટોકન ઉપાડશે. ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂરશે તેને ટોકન થપ્પી નીચે રાખશે, બરાબર, ટોકનની નીચે રાખશે. પછી ખેલાડી પણ બીજો ખેલાડી પણ આમ જ કરશે અને આગળ રમત આગળ વધશે. ચિત્રને જે સૌથી પહેલો રંગ પૂરો કરશે તે વિજેતા ગણાશે. બધાએ ટોકનમાં જે કહ્યું એ પ્રમાણે કલર પૂરવાનો છે, બરાબર. જે સૌથી પહેલો રંગ પૂરો કરશે તે વિજેતા કહેવાશે. આ રમત છે બાળ મિત્ર, તમે તમારા મિત્ર સાથે રમજો. રમત કોણ જીતશે,
બીજે તેના ટોકન કયા કયા છે, તમે કેટલા ટોકન લખો છો, તમે વર્તુળના કયા ભાગમાં રંગ પૂર્યો, બરાબર. તો તમને અહીંયા તો અહીંયા જો એ કેટલો છે ચકડામાં, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12માંથી અડધો ભાગમાં જો આપણે કલર પીળો હોય લાલ અને અડધામાં પીળો પર નાખો તો એ પ્રમાણે તમે બધું ચિત્ર પૂરું કરી નાખ્યું ઝડપથી, બરાબર એવું થાય. તો આ રીતે તમારે પૂરું કરવાનું છે, બરાબર. હવે આપણે એના પછીના ચિત્ર પર આવ્યા. આ ચિત્ર ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નનો જવાબ આપો. પહેલા ચિત્રમાં જુઓ, બીજા ચિત્રમાં આવો, ત્રીજા ચિત્રમાં હું બાકી રહી ગયું, ત્રીજા ચિત્રમાં આવી રીતે ચોરસ બાકી રહી ગયું, બરાબર. તો હવે જવાબ કેવી રીતે આપશો તમે જુઓ. ચોરસ એ ના સફેદ ભાગ ને 2 સમાન ભાગમાં વેચો, બરાબર. જવાબ મેળવવા શું સરળ હતો? હા, જવાબ મેળવવો સરળ હતો. જો આ ચોરસનો ત્રીજો ભાગ છે, આ પણ ચોરસનો ત્રીજો ભાગ છે ને આ પણ ચોરસનો ત્રીજો ભાગ છે, બરાબર. હવે જુઓ, સીમાં સીમ એવી રીતે અહીંયા આમાં પણ સરળ થઈ જાય, આમાં પણ સરળ ભાગ થઈ જાય, આમાં પણ કંઈક સરળ થઈ જાય. હવે આમાં તમને કીધું હોય કે કેવી રીતે કરશો, તો આમાં તમારે આવી રીતે લાઈન કરીને પણ આ 7 ભાગ તમે દોરી શકો છો. ડી લખવાનું કીધું, જરાક અઘરું છે, બરાબર. આ 3 ભાગ સરખા છે, બરાબર. તો હવે આગળ જોઈશું. ચોરસ એના સફેદ ભાગને 2 સમાન ભાગમાં વેચો, જવાબ મેળવો શું તે સરળ હતો. હવે બીજો પ્રશ્ન કરો, ચોરસ બીના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વેચો, અહીંયા આપેલું છે, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન જો, ચોરસ સીના સફેદ ભાગને 4 સરખા ભાગમાં વેચો સીને, અને પછી શું તે થોડું મુશ્કેલ છે, ચિંતા ન કરો, શાંતિથી કરો, જો તમે ન કરી શકો તો જવાબ જુઓ. હવે છેલ્લો પ્રશ્ન, ચોરસ ડીના સફેદ ભાગને 7 સરખા ભાગમાં વેચવાનું કીધું છે, આના માટે વિશ્વ રેકોર્ડ 7 સેકન્ડનો છે, પરંતુ તમે થોડી મિનિટો લઈ શકો છો, વિચારીને થાકી ગયા. પાર નંબર 68 પર જુઓ, શું તે ખરેખર અઘરું હતું? પાર નંબર 68 તમારા છે પાઠ્યપુસ્તકમાં, બરાબર. તો પાર નંબર 68 પર તમને આપેલું છે, તમે જોઈ લેજો. પાર નંબર તમારા 68 પર આ ચિત્ર આપેલું છે, તમે જોઈ લેજો, અનુમાન કરો અને તપાસો દરેક આકારમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે. હવે તમારે આગળ જોવાનું છે બાળમિત્રો, કે આ દરેક ભાગમાં કેટલા એમાં રંગ પૂરેલો છે, બરાબર. તો જો અહીંયા જો એટલા ચોરસ બની શકે ને, 1 2 3 4 5, બરાબર. તો 5 બની શકે છે. તો પહેલા ચિત્રમાં 1 2 3 4 5 કેટલા ભાગ બન્યા જોવાનું. 1 2 3 4 5 6 7 2 3 4 5 6 7 અને 8 કેટલા બન્યા? 8. તો અહીંયા લખવાનું તમારે કે એક અષ્ટમાં આવશે, બીજામાં આવશે, બીજામાં પણ એક અષ્ટમાંશ આવશે, બરાબર. સોરી, 1/6 આવશે, એના પછી એ રીતે લખવાનું છે. હવે તમારે જો તમે ત્રીજા ચોરસ પર આવ્યા, આ કેટલા ભાગ બનશે આના બાળમિત્રો, તો જોઈએ આપણે કેટલા ભાગ બને છે. 1 2 3 4 5 6 7 8 9, તો 2 9માં આવશે. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15માંથી 1 2 3 4 4 15માં આવશે, બરાબર.
તારીખ લખવાનું છે તમારે 4/15 અને 2/9. અહીંયા લખવાનું છે 2/9 ને આમાં લખવાનું 4/15 કેટલા ભાગ પડે. તમને આ ચિત્ર યાદ છે? નાના ત્રિકોણને જુઓ, તે ચોરસના કેટલામો ભાગ છે તમે કેવી રીતે દોરશો છો? બરાબર. તો બાળમિત્રો, આ ચિત્ર તમને ત્રિકોણ દેખાય છે બરાબર. તો મોટો ત્રિકોણને બીજા કાકાઓને નાના નાના ત્રિકોણમાં વિભાજિત કરો. લાલ રંગની જેમ ફૂલ કેટલા નાના નાના ત્રિકોણ બને છે એ તમને કરવાનું છે બાળમિત્રો. આ થોડુંક અઘરું તો છે પણ આપણે કરવું તો પડશે બરાબર. અઘરું છે પણ કરવું પડશે. તો ચાલો આપણે બનાવીએ. રેડી? તો આપણે પહેલાં ચોરસ બનાવી લઈએ. બનાવ્યો? તમારે પણ બનાવવાનો છે મારી સાથે. હા, બેસી નથી રહેવાનું. પછી એના પછી આપણે હા ચોરસ બનાવી દઈએ. ઓકે, થઈ ગયું આપણું આ ચોરસ. જો બરાબર ને, કેટલા બધા ત્રિકોણ. આ વચમાં એક નાનું ચોરસ કર્યું અને આ એક ચોરસ પૂરું કર્યું. બની ગયું છે? ફરીથી કરું છું, ધ્યાનથી જોજો બાળમિત્રો. તમારે આ ચોરસને આવી રીતે ધીરે ધીરે પૂરો કરવાનો છે. થઈ ગયો ચોરસ પૂરો? પછી આ વચનો ચોરસ પૂરો કરવાનો છે. તો કેટલા ભાગ થયા તેવા ગણે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16 ચોરસ થયા. નાના નાના કેટલા થયા? 16 ત્રિકોણ થયા ચોરસની. સોરી, ત્રિકોણ. ચલો, રંગીન કાગળ, રંગીન ભાગ આને પૂર્ણ કરો. આ બે સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકી એક ભાગ વાદળી છે. તો બે સરખા ભાગ પૈકી એક ભાગ વાદળી છે. બીજું ચિત્ર જુઓ. આ વર્તુળના ખાલી જગ્યા ભાગ કરેલા છે. કેટલા ભાગ કરેલા છે? આ વર્તુળના 4 ભાગ કરેલા છે. 4 ભાગમાંથી તેમાંથી બે ભાગમાં વાદળી રંગ છે બરાબર. 4માંથી 2 ભાગમાં વાદળી રંગ છે. આવી રીતે ખાલી જગ્યામાં લખજો 4, 4 અને 2. એના પછી જો ત્રીજો ત્રિકોણમાં લખવાનું છે 6. અહીં વર્તુળના 6 ભાગ છે. 6 સરખા ભાગ છે, તેમાંથી શું કરવાનું છે? તેમાંથી 6 સરખા ભાગ પૈકી 3 ભાગ વાદળી છે. 3 ભાગ વાદળી છે બરાબર. હવે અહીં વર્તુળને શું કરવાનું છે? 8 સરખા ભાગમાંથી 4 ભાગ વાદળી છે એમ લખવાનું છે. 4 ભાગ વાદળી, સમજ પડી? 6 સરખા ભાગમાંથી 3 ભાગ વાદળી, 8 સરખા ભાગમાંથી 4 ભાગ વાદળી એવું લખવાનું છે. બેસી નથી રહેવાનું બાળમિત્રો. ચલો, તેથી આપણે અહીં કહી શકીએ. શું કહી શકીએ? જુઓ, અહીંયા ખાલી જગ્યા પૂરું છું કે 2/4, 3/6 અને 4/8. ચલો હવે આગળ જઈશું. હલવાના ભાગ. રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હલવાના ટુકડા ખરીદ્યા. હવે તેના માટે બે સરસ ભાગમાં વેચવાના છે. દરેકને હલવાનો ખાલી જગ્યા ભાગ મળશે. તો દરેકને હલવાનો સરખો ભાગ એટલે કે 1/2 ભાગ મળશે બરાબર. તો આ ટુકડો ખૂબ જ મોટો છે. હવે મોટો થઈ ગયો, તમે તેને ખાઈ શકીશું નહીં તેઓએ કહ્યું. છોકરાઓએ તો તેને આ ટુકડાને ફરીથી બે સરખા ભાગ કર્યા. હવે આટલા મોટા ટુકડાને ના પાડતા હતા બાળકો, તો અમે નહીં ખાશું, અમને નાના ભાગ કરી આપો પપ્પા. તો છોકરાઓએ તેના પપ્પાએ છોકરાઓને પાછા નાના ભાગ કર્યા. તો બરાબર, તો જો આ રીતે તો અમુને પણ 2 ભાગ મળશે બરાબર. અમુને 2 ભાગ મળશે. અને હલવાના કેટલામો ભાગ છે? તો અમુને આ 2 ભાગ મળશે બરાબર. તો હવે જો પપ્પા હજી તે નાના બનાવો તેઓ કહ્યું અને ફરીથી નાના પપ્પાએ ટુકડા નાના બનાવવાનું ચાલુ કર્યું. હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? જો અડધા દરેક
બરાબર ચાર ચાર ટુકડા મળશે દરેક બાળકને કેટલા મળશે ચાર ટુકડા મળશે દરેક ટુકડો હલવાનો કેટલામાં ભાગ છે દરેક દરેક ટુકડો હલવાનો કેટલામાં ભાગ છે તો એક અષ્ટમાંશ ભાગ છે હવે દરેક બાળક કેટલા ટુકડા મળશે દરેક બાળકને કેટલા ટુકડા મળશે તો ચાર ટુકડા મળશે એટલામાં ચાર લખજો જો રમેશ હલવાનો છ સરખા ભાગ કરે કર્યા હોત તો કુલ કેટલા ટુકડા મળત એ તમારે નીચે લખવાનું છે તો એક દુત્યાંશ બે ચતુર્થાંશ ત્રણ છષ્ટમાંશ ચાર અષ્ટમાંશ અને પાંચ દશાંશ બરાબર આવી રીતે આવે પટ્ટીના ભાગ ચિત્ર જો દરેક લીલા રંગનો ટુકડો દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલો ભાગ છે દરેક રંગની પટ્ટી એક ટુકડાએ એક પટ્ટીનો કેટલો ભાગ છે તે લખવાનું છે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે બરાબર તો આ તમારે કરવાનું છે આ તમારે હવે જાતે કરવાનું છે હમણે સુધી મેં બધું કરાવ્યું છે હવે તમારે આ જાતે કરવાનું છે કે પહેલાં તો ટુકડા ગણી લેવાના છે કેટલા ટુકડા થાય છે બરાબર અને પછી તમારે તમારા મિત્રની મદદથી આ પૂરું કરવાનું છે બરાબર તો જો ચોથો ભાગ અહીંયા અડધો અહીંયા કીધું છે કેટલા ભાગ એક અષ્ટમાં ભાગ મળીને એક ચતુર્થાંશ ભાગ થશે અડધો ભાગ કેટલા ભાગને મળીને એક અષ્ટમાંશ થશે એ તમારે જાતે કરવાનો છે બરાબર હવે છે પેટર્ન આ ચોરસ જુઓ કેટલા ભાગ વાદળી રંગના છે તો આપણને બે જ દેખાય છે કેટલા ભાગ લાલ રંગના છે તો ચાર સમજ પડી ને બાળમિત્રો એ તો આપણને ખબર પડી ગયું કે કેટલા ભાગ વાદળી રંગના છે બરાબર તો આપણે જોઈશું આ છે સોળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળના ત્રિકોણમાંથી બરાબર બે સોળમાં એટલે કે બે દૂ ચાર અને ચાર બે ચાર ચોક સોળ ચાર ચોક સોળ એક ચતુર્થાંશ ભાગ કહેવાય બરાબર પછી લીલો ભાગ કેટલો છે તો લીલો ભાગ તો નાનો મસ્તો છે સોરી વાદળી ભાગ કીધું છે અહીંયા વાદળી ભાગ કેટલો છે તો સોળમાંથી બે બે સોળાંશ બરાબર ને લીલો ભાગ અને લીલો ભાગ છે એક જ એના પણ બે ખાના છે ને એક બે સોરી લીલાના તો એક જ ખાનું છે એટલે એક સોળાંશ આવી રીતે લખી નાખજો શું કોયડો કોયડો શું તે સમાન છે અમ્મીની કહે છે અડધાનો અડધો ભાગ અને પૂર્ણાનો ત્રીજો ભાગ સરખા છે બરાબર અડધાનો અડધો ભાગ આ અડધાનો અડધો ભાગ સરખો છે અને પૂર્ણાનો ત્રીજો ભાગ એટલે આ તમે સહેમત છો બરાબર અડધાનો અડધો ભાગ તો જુઓ પોણો ભાગ કીધો એટલે કે આ પોણો ભાગ કહેવાય બરાબર આ પૂર્ણ ભાગ કહેવાય અડધાનો અડધાનો અડધો ભાગ એટલે કે આ અડધું છે એનો અડધો ભાગ પણ આને જ કીધેલો છે બરાબર પૂર્ણ ભાગ કોને કહેવાય પૂર્ણ ભાગ આ જેમ ત્રણે ત્રણ થઈ જાય તો આ પૂર્ણ ભાગ કહેવાય અને આ અડધાનો અડધો ભાગ આ અડધું છે એનો અડધો ભાગ આ કહેવાય સમજ પડી બાળ મિત્રો તો આ આપણું અહીંયા બની ગયા હવે આના પછી આપણે નેક્સ્ટ પેરમાં પાછા મળશું આજે જેટલું કરાવીશું યાદ રાખજો અને પાકું કરજો.